છેતરપિંડી સ્નેચિંગ, બળાત્કાર અને હત્યાની ઘટના બનતી જ હોય છે અને આ તમામનો શિકાર સુરતના સ્થાનિક લોકો બની રહ્યા છે. તો જોઈએ આજના દિવસમાં કેટલા ગુના બન્યા અને પોલીસે કેટલા ગુનાનો ઉકેલ લાવી અને આરોપીઓની ધરપકડ કરી. ઉમરા પોલીસે સંગીતા ઉર્ફે ભારતી બબલુ નિશાંત અને પૂજા ઉર્ફે ટીના રાજુ પાસવાનને ઘરફોડ ચોરીના ગુનામાં ઝડપી પાડ્યા છે. પોલીસે બંને મહિલાઓ પાસેથી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વધુમાં મહિલાઓ અઠવા, અડાજણ, ખટોદરા તેમજ ઉમરા પોલીસ મથકમાં પણ ફરિયાદ નોંધાઈ ચૂકી છે, જેનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. પીએસઆઈ એનવી ચૌધરી, ઉમરા પોલીસ સ્ટેશન. આ આરોપી જે પકડી લાવેલા છો તમે, એ ક્યાંથી પકડી લાવેલા છે, એની શું વિગતો છે? આ જે આરોપી છે ભરતી, સંગીતા ઉર્ફે ભરતી, વાઇફ ઓફ બબલુ નિશાંત, ગામ કુશાલપુર ગામ, તાલુકો બાંસી, જિલ્લો સિદ્ધાર્થનગર, યુપી, ત્યાંથી એની ધરપકડ કરી છે. અને એની પાસેથી ચાંદીના સાંકડા 4 નંગ, જેની 89.800 ગ્રામ અને કિંમત 2010 રૂપિયા, અને સોનાના પેન્ડલ નંગ 4, એનું વજન 22.750 ગ્રામ, રૂપિયા 8,370, અને રોકડા રૂપિયા 500ના દરની 83 નોટ, 41,500, ટોટલ 51,880 રૂપિયા આ ભરતી પાસેથી અમે રિકવર કર્યા છે, સંગીતા ઉર્ફે ભરતી પાસે. અને એની જે બીજી પાર્ટનર છે પૂજા ઉર્ફે ટીના, વાઇફ ઓફ રાજુ પાસવાન, ગુજરાત હાઉસિંગ બોર્ડ પોલીસ કોલોની પાછળ પાંડેસર, તો એણે આ મુદ્દામાલ કાનપુર સોનીની દુકાનમાં વેચેલા હતા, અને અમે કાનપુરથી આ સોનીની દુકાનમાંથી આટલો માલ રિકવર કર્યો છે. એમાં સોનાની લગડી નંગ 1, એનું વજન 80.960 ગ્રામ અને કિંમત રૂપિયા 252,635, 252,635 રૂપિયા, અને સોનાના દાગીનામાંથી કાઢેલ ઈરા 11 કેરેટ અને 10 સેન્ટના, એની કિંમત રૂપિયા 3,33,000 પૂરા, અને રોકડા રૂપિયા 1,38,000 ટોટલ એની પાસે રિકવર કર્યા છે. આ આરોપીને તમે ક્યાંથી લઈ આવ્યા છો, એનો અગાઉનો કોઈ ગુનાઈ ઇતિહાસ છે ખરો મેડમ? હા, આ આરોપીને આ ભરતીને અમે કાનપુરથી લઈ આવ્યા છે, અને એ અગાઉ અડાજણના 6 ગુનામાં સંડોવાયેલી હતી આ બંને આરોપી, અને અઠવાના 1 ગુનામાં, ખટોદરા પોલીસ સ્ટેશનના 1 ગુનામાં અને ઉમરાના 3 ગુનામાં છે. ટોટલ 11 ગુનામાં આ બંને આરોપીઓ સામેલ છે. વાડલી ગામના રહેવાસી એવા સુભાષ કિશન વડવીને અઠવા પોલીસે ચોરીના ગુનામાં ઝડપી પાડી જેલ ભેગો કર્યો છે. સુરત શહેરના ચોકચાર રસ્તા પાસે રામ ભરોસા હોટલ પાસે જાહેર રોડ પર પાર્થ સુરેશભાઈ પારીખ ઓટો રિક્ષામાં બેસી પસાર થતા હતા. તે દરમિયાન રિક્ષામાં બેઠેલા 2 અન્ય ઇસમોએ ફરિયાદીના ખિસ્સામાંથી મોબાઈલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા, જે મામલે લાલગેટ પોલીસ મથકમાં ફરિયાદ થવા પામી હતી. પાંડેસરાના વિનાયકનગરમાં રહેતા અજયકુમાર બિંદાર લિંબાયતના ડુંબર ફાયર બ્રિગેડ પાસેથી પસાર થતા હતા. તે દરમિયાન બાઇક સવાર અજાણ્યા ઇસમ અજયના શર્ટના ખિસ્સામાંથી મોબાઈલ ઝૂંટવી ફરાર થઈ ગયા હતા, જે મામલે લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ થવા પામી હતી. લિંબાયત મીઠી ખાડી કોલેજની પાસે ગુજરાત સ્લમ બોર્ડમાં રહેતો શાહિલ મોજીબુલ્લા અસબી ડુંભાર જયનગર પાસે પસાર થતા હતા, ત્યારે બાઇક સવાર 2 અજાણ્યા ઇસમો તેમના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી પલાયન થઈ જતા લિંબાયત પોલીસ મથકમાં જાણ કરવામાં આવી હતી. પાંડેસરા ભેસ્તાન ગોલ્ડન પ્લાઝામાં રહેતા લતીફ બોલીમ ઓટો રિક્ષામાં પોતાના કામ અર્થે જઈ રહ્યા હતા, ત્યારે રિક્ષામાં બેસાયેલા અન્ય 2 ઇસમોએ ફરિયાદીની નજર ચૂકવી મોબાઈલ હાથફેરો કરી લીધો હતો, જેને લઈ પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ થવા પામી હતી. પાંડેસરાના ભક્તિનગર 1માં રહેતા રામાશ્રી હરિશ્ચંદ્ર પટેલનો પુત્ર ઉધના જીવન જ્યોત રોડથી BRC મંદિર જવાય રસ્તામાં નીકળ્યો હતો, ત્યારે રિક્ષામાં સવાર 2 અજાણ્યા ઇસમોએ તેમના આગળ પાછળ ખસવાનું કહી નજર ચૂકવી મોબાઈલની ચોરી કરી લીધી હતી, જે બાબતે ઉધના પોલીસ મથકમાં ફરિયાદ થવા પામી હતી.